कच्छना नाना रण स्थित घुड़खर अभयारण्य में अगरियाओं ने मीठू पकववा माटे आपवामां आवती सबसिडी सोलार प्लेट में गैरीती आचरी होवाना आक्षेप थया छे। आ आक्षेप अन्य कोई नहीं पण मीठू पकवता अगरियाओए ज कर्या छे, जेना लीधे समग्र कच्छ अने पाटण पंथक में चकचार मची छे। સાંતલપુર સ્થિત કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવતું હોય છે। આ વિસ્તાર ઘુડખર અભયારણ્યની હદમાં આવેલ અને ત્યાં ઘુડખર, રોઝ, નીલગાય અને ઝરક જેવા પ્રાણીઓ વસવાટ કરે છે, તેમજ આ વિસ્તાર ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો હોય પ્રવાસી પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવાગમન કરતા હોય છે। આ વિસ્તારમાં 1973માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। સરકારે આપેલી લીઝો રિન્યુ ન કરવાનો અને નવી લીઝો પણ ન આપવાનો નિર્ણય લઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો હતો, પરંતુ માનવવાદી અભિગમ અપનાવી પરંપરાગત રીતે અગરિયાઓને રણમાંથી ન ખસેડવાનો નિર્ણય લીધેલો અને જમીનનો કબજો સરકારે પોતાની પાસે રાખેલો। પરંપરાગત અગરિયાઓને સરકાર દ્વારા આપવામાં આવતી 80% સબસિડીની વાત જાહેર થતા આજુબાજુના વિસ્તારના ભૂમાફિયાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મિલીભગતથી 300ની જગ્યાએ 1204 જેટલા અગરિયાઓ શ્રમિકોના કાર્ડ ઇસ્યુ કરાયા હતા। સેન્ચ્યુરી વિભાગનો અભયારણ્ય વિસ્તાર પૂરો થઈ જતા ચાલુ વર્ષે બનેલા અગરિયાઓ હવે વન વિભાગની જમીન પચાવી પાડવામાં ગતિશીલ કામગીરી કરી રહ્યા છે। ચાલુ વર્ષના સમયમાં આટલા ઝડપી રણમાં ભૂમાફિયાઓનો કબજો થઈ જશે તો અબોલા મૂંગા પશુઓનું શું થશે? કાયમના માટે રણને પોતાનું પડાવવાનું કેન્દ્ર સમજતા પશુઓ રણ વિસ્તારને અડીને આવેલા ગામોમાં ટરવરી રહ્યા છે। તેવામાં સેન્ચ્યુરી વિભાગ અને અભયારણ્ય વિભાગ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। રણની અંદર આટલો મોટો વિશાળ કબજો કરવા છતાંય તંત્ર દ્વારા કેમ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરાતી? બીજી બાજુ દિન પ્રતિદિન કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓ વધી રહ્યા છે। ગેરકાયદેસર જમીન પચાવી પાડ્યા બાદ તે જમીનનું વેચાણ પણ કરી રહ્યા છે તેવું સ્થાનિક અગરિયા દ્વારા જાણવામાં આવ્યું છે અને સરકારી તિજોરીઓને લાખો કરોડો રૂપિયાની સોલાર પ્લેટ સબસિડી વાળી લઈ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। જે પરંપરાગત અગરિયાઓ છે તેમના નામની સોલાર પ્લેટ તો તેમને મળે જ છે, પણ તેમને મળતી સબસિડી વચેટિયાઓ ચાવુ કરી જાય છે। હવે જોવાનું એ રહ્યું કે પ્રતિષ્ઠિત છાપ ધરાવતા પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે। 35 વાળી થયા અને અગરિયા બીજે તાર થાય બહુ લેવો, પણ 2-2.5 લાખ રૂપિયા કરે સામાન્ય અગરી મારે, અમે ક્યાંથી આમ પૈસા એટલા બધા કાઢી છે? તો સોલાર છે અમારા ઘરે, અમારી આ માંડવી કેવી છે અમારે? હવે અમે પ્લોટ લઈને તો અમે ગરીબ માણસ 2-2.5 લાખનું તે દેણો કરીને તો કરીને ત્યારે થાય અમારે। રમેશ કોહલી, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાંતલપુર।